ઓપ્શન્સ એક્સચેન્જના આ સેગમેન્ટમાં આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાયેલા છે. કુનાલ, આજે શું સ્ટ્રેટેજી છે? ગેપ ડાઉન ઓપનિંગ, ત્યાંથી આપણે માર્કેટ્સને સ્લાઇટલી રિકવર કરતા જોઈ રહ્યા છીએ, બટ અહીંથી ઓપ્શન સાઇડ સ્ટ્રેટેજીસ ક્યાં બને છે? વેલ, ગુડ આફ્ટરનૂન અજીતી, એન્ડ મેડમ, અત્યારે ડે હાઈ બેંક નિફ્ટી બનાવી રહ્યું છે એન્ડ લાઇકલી ચાન્સીસ છે કે આપણે આજે મોમેન્ટમથી કેરી ફોરવર્ડ થતી જોવા મળી શકે છે. નાઉ જોવા જઈએ તો સારું કરેક્શન આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. તો હું એક બાઉન્સર એક્સપેક્ટેશન રાખી રહ્યો છું ટાઈમિંગ માટે. તો એના હિસાબે હું કહીશ કે 35,000 નો સીઈ અત્યારે 35,000 ની સ્ટ્રાઇક પ્રાઇસ જે કોલ ઓપ્શન છે બાય કરીને ચાલવાની અત્યારે સલાહ બની રહી છે. અત્યારે 290 પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે બેંક નિફ્ટી 35,000 સીઈ 12th મેની એક્સપાયરી. બાય કરવાનો છે એસએલ 220 નો રહેશે આમાં. એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરું તો 380 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે છે. અને 380 જો ક્રોસ કરે છે સીઈ તો 490 સુધીના ટાર્ગેટ પણ આપણને આમાં એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે. તો 35,000 નો સીઈ બાય કરવાનો છે 390. ઓકે, બિલકુલ. અને સ્ટોક સાઇડ આઈડિયાઝ ક્યાં છે? વેલ, સ્ટોક સાઇડ આઈડિયાની વાત કરું અતિથી તો પર્ટિક્યુલરલી બેન્કિંગમાંથી એક સ્ટોક છે એવા મને સારી મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે. અને બેંકનું નામ છે કોટક બેંક. કોટક બેંક અત્યારે 1780-1785 અરાઉન્ડ અત્યારે ટ્રેડ થઈ રહી છે. તો બાય કરવાની સલાહ છે અત્યારે 1800 નો સીઈ. મને એવું લાગે છે કે મંડેમાં આપણને સારી મોમેન્ટમ પર્ટિક્યુલરલી કોટક બેંકમાં જોવા મળી શકે છે. તો 1800 નો સીઈ અત્યારે આ લેવલ પર બાય કરીને ચાલો. 38 રૂપિયાની અરાઉન્ડ અત્યારે મને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો 27 રૂપિયાના એસએલની સાથે 27 નો એસએલ મેન્ટેન કરવાનો છે. એન્ડ ટાર્ગેટની વાત કરીએ તો 47 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે છે. અને એ જો ક્રોસ કરે તો 60 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે. ઓકે, એ સિવાય બીજા કોઈ કોલ્સ છે કે આ બે કોલ્સ આજનો દિવસ માટે? વેલ, ઓપ્શન એક્સચેન્જમાં અત્યારે આ બે કોલ છે જેના પર મને એવું લાગે છે કે આપણને સારી મુવમેન્ટ જોવા મળી શકે છે.